મિત્રો મજામાં આજે આપણે ત્વરિત પ્રક્રિયા વેગ એટલે કે આર ઇન્સ્ટન્ટ જે છે એની વાત કરવી છે. તમને ખ્યાલ જ છે એ પ્રમાણે ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી આજે ટેક્સ્ટ બુક નો પેજ નંબર 98 અને 99 ઉપરનો ત્વરિત પ્રક્રિયા વેગ એવો એક ટોપિક છે એની આપણે ચર્ચા કરશું. આ પ્રશ્ન પણ આપણે 3 માર્ક ની અંદર સમજાવશું, પણ પહેલા આપણે ત્વરિત પ્રક્રિયા વેગ શું છે એની એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજૂતી લઈએ. તમને ખ્યાલ હોય તો અગાઉ મેં તમને સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવ્યો હતો. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું છું. સમજો કે તમારા ઘરથી તમારા મામાનું ઘર 60 કિલોમીટરના અંતરે છે. તમે સવારે 9 વાગે તમારા ઘરેથી તમારા મામાના ઘરે જવા માટે નીકળ્યા. સવારે 9 વાગે નીકળ્યા અને 10 વાગે તમે તમારા મામાના ઘરે પહોંચી ગયા. એનો મતલબ એમ થયો કે 1 કલાકની અંદર તમે 60 કિલોમીટર અંતર કાપ્યું, એટલે કે તમારા વાહનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થઈ એમ આપણે કહી શકીએ. તો તમારું શું માનવું છે મિત્રો કે અહીંયા દરેક સેકન્ડે દરેક મિનિટે તમારા વાહનનો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક હશે? એટલે કે તમે જ્યારે વાહન ચાલુ કર્યું હોય ત્યારે તમારો વેગ 60 કિલોમીટર હોય, તમે વાહન બંધ કરો ત્યારે 60 કિલોમીટર જ રહે, એવું બની શકે? એવું શક્ય જ નથી. કેમ કે જો ટ્રાફિક વાળો રસ્તો હોય તો આપણે ગાડી ધીમી ચલાવવી પડે, જો ટ્રાફિક વગરનો રસ્તો હોય તો ગાડી આપણે ઝડપથી ચલાવીએ છીએ. તો આ રીતે આપણે જે વેગ માપ્યો એ 1 કલાક દરમિયાન સરેરાશ વેગ મળ્યો. પણ હવે એ જાણવું હોય તો કે ભાઈ 9:17 મિનિટે તમારો વેગ શું હતો, 9:20 મિનિટે તમારો વેગ શું હતો? તો આવા વેગને આપણે ત્વરિત પ્રક્રિયા વેગ અથવા તાત્ક્ષણિક જેને અંગ્રેજીમાં આર ઇન્સ્ટન્ટ એવો શબ્દ પણ બોલાય. આ તત્કાલ તાત્ક્ષણિક આવા શબ્દ તમારે ફિઝિક્સની અંદર પણ આવે છે કે પ્રક્રિયા વેગ જે છે એને આપણે પ્રક્રિયા વેગના સંદર્ભમાં વાત કરીએ છીએ. તો ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટ જે છે એની આપણે સમજૂતી લઈએ. તો તમે જાણો છો એ પ્રમાણે કે અગાઉ આપણે સરેરાશ વેગ ગણ્યો હતો, સરેરાશ વેગ જેને આપણે આર એવરેજ કહેતા હતા. આ વેગ સમયગાળા દરમિયાન અચળ હતો, પણ સમગ્ર પ્રક્રિયા માટે ક્યારેય અચળ ન હોય. માટે આવા વેગને સમગ્ર પ્રક્રિયાના વેગ તરીકે લઈ ન શકાય. આપણે 4.1 નંબરનો કોયડો જોયો. આ 4.1 નંબરના કોયડાની અંદર શું કર્યું તો તમને ખ્યાલ છે કે જુદા જુદા સમયગાળા દરમિયાન વેગ ગણ્યો. તો દરેક વખતે વેગનું મૂલ્ય બદલતું હતું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે એની અંદર તમે બધા જ મુદ્દાઓ જોજો તો એની અંદર આ વર્ણન છે કે ભાઈ સમયની સાથે સાથે વેગમાં ઘટાડો થતો હતો. એનો મતલબ એમ થયો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન વેગ તો અચળ રહેતો નથી. તો પછી આપણે એવું ન કહી શકીએ કે આ સમગ્ર પ્રક્રિયાનો વેગ જે છે એ આ મૂલ્ય ધરાવે છે, એવું તો આપણે કહી ન શકીએ. એની જગ્યાએ જે તે સમયે પ્રક્રિયાનો વેગ નક્કી કરવામાં આવે તો આવા વેગને ત્વરિત એટલે કે આર ઇન્સ્ટન્ટ કહેવાય. ત્વરિત વેગ એટલે બીજું કઈ નથી મિત્રો, ત્વરિત એટલે જે તે સમયનો, ઓન ધેટ ટાઈમ અથવા એટ ધેટ ટાઈમ એવો શબ્દ આપણે બોલી શકીએ. જે તે સમયે પ્રક્રિયા વેગ નક્કી કરવામાં આવે આવા વેગને આપણે ત્વરિત એટલે કે આર ઇન્સ્ટન્ટ કહેશું. બીજી ભાષામાં કહીએ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 થાય મતલબ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ક્યારે થાય? તો કે ભાઈ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 જ્યારે સમય દરેક સૂક્ષ્મ તબક્કે ફેરફાર થતો હોય, એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ત્યારે થાય જ્યારે એને ડીટી સ્વરૂપે વર્ણવીએ. ડીટી સ્વરૂપ મતલબ દરેક સૂક્ષ્મ સમયનો ફેરફાર. આવા સૂક્ષ્મ સમયે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર આપણે જેને ડીઆર લખી શકીએ,
तो आर इंस्टंट बराबर डी आर अपॉन डी टी प्रक्रियको, એટલે હંમેશા આપણે ઋણ લખશું, કેમ કે ઋણની નિશાની એ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો સૂચવે છે. આ જ રીતે નિપજ માટે આર ઇન્સ્ટન્ટ લખવું હોય તો આપણે ડીપી અપોન ડીટી, જ્યાં ડીટી એટલે સૂક્ષ્મ ફેરફાર છે, જેને આપણે વિકલનના સંદર્ભમાં પણ વિચારી શકીએ. એટલે ડીઆર બાય ડીટી અને ડીપી બાય ડીટી દરેક સૂક્ષ્મ તબક્કે અતિ નાના ગાળામાં, સૂક્ષ્મ તબક્કામાં થતો ફેરફાર છે, જેને આપણે આર ઇન્સ્ટન્ટ એવો શબ્દ બોલેલો છે. હવે આ મેળવવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ, ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે સમયની સાથે સાથે સાંદ્રતાનો ફેરફાર નક્કી કરવાનો. ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે સમયની સાથે પ્રક્રિયક અથવા નિપજ, એટલે કે પ્રક્રિયક અથવા નિપજ ની સાંદ્રતા નક્કી કરી તેનો આલેખ દોરવામાં આવે. હમણાં આપણે આલેખની પણ સમજૂતી લઈએ છીએ. તો સમયની સાથે સાથે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાઓ નક્કી કરી એનો આલેખ લેવામાં આવે. આ આલેખ આપણે લઈએ ત્યારે એ આલેખમાં જે તે સમયે સ્પર્શ બિંદુ લેવાનું, આલેખમાં જે તે સમયે સ્પર્શ બિંદુ લઈ તેનો સ્પર્શક લેવામાં આવે અને આ સ્પર્શકનો ઢાળ નક્કી કરવામાં આવે. તો તે ઢાળનું મૂલ્ય ત્વરિત પ્રક્રિયા વેગ એટલે કે આર ઇન્સ્ટન્ટ જેટલું થાય. જે હમણાં તમને હું ગ્રાફમાં સમજાવવાનો છું, ફરીથી કહી દઉં કે ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ, ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે જુદા જુદા સમયે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા નક્કી કરી લઈએ, પછી એનો આપણે આલેખ દોરી નાખવાનો. આ આલેખ દોરીએ એમાં જે તે સમયે, તો મેં અહીંયા આલેખ જે છે એની હું હવે તમને ચર્ચા કરું છું કે આપણે જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા જે છે, તમે અગાઉ પણ આપણે આ આલેખ દોર્યો હતો આ પ્રકારનો, પણ એ સરેરાશ પ્રક્રિયા વેગ આર એવરેજ નો હતો, તમને ખ્યાલ જ છે. મેં તમને રેફરન્સમાં ટેક્સ્ટબુક પેજ નંબર જે છે એ 98 અને 99 આપ્યું છે, પણ આ આલેખ તમને ખબર હોય તો આપણે પેજ નંબર 97 ઉપર હતો, એટલે કે પેજ નંબર 97 ઉપરનો આલેખ જ સમજવાનો છે મિત્રો. ત્યાં ફક્ત સરેરાશ વેગની વાત હતી, અહીંયા હું ઇન્સ્ટન્ટની વાત કરું છું, એટલે ત્વરિત પ્રક્રિયા વેગ માટે વાત કરશું. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આ આલેખ છે, અહીંયા પણ સાંદ્રતા વિરુદ્ધ સમય જ છે, પણ આ પ્રક્રિયકની સાંદ્રતા છે જ્યારે આ નિપજની સાંદ્રતા છે. તો સમયની સાથે સાથે પ્રક્રિયા સાંદ્રતા ઘટી. હવે આપણે તો ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરવો છે. માની લો કે કોઈ એક ટી સમય છે, તો આ સમયને આપણે ટી સમય કહીએ. તો અહીંયાથી આ આલેખને જ્યાં બિંદુ અડે, સપોઝ કે આ બિંદુ અહીંયા આવ્યું, તો એ બિંદુએ તમારે એનો સ્પર્શક લેવાનો છે. આ સ્પર્શક લીધો, આ સ્પર્શક લીધા પછી એનો ઢાળ લેવામાં આવે. ઢાળ લેવા માટે હંમેશા ઢાળ બરાબર વાયામ છેદમાં એક્સિયમ, એટલે આ રીતે આપણે ઢાળ જે છે એ નક્કી કરી શકીએ. આ જે મૂલ્ય જે છે એને આપણે આર ઇન્સ્ટન્ટ કહેશું. આર ઇન્સ્ટન્ટ બરાબર પ્રક્રિયક માટે ડી આર બાય ડીટી બરાબર માઇનસ ઢાળ, આવો મતલબ થાય. આ જ વસ્તુ અહીંયા પણ કરી શકીએ. આ ટી સમયે, માની લો કે આ ટી સમય છે, એનું બિંદુ અહીંયા આપણે અડ્યું, તો અહીંયા તમારે સ્પર્શક લેવાનો છે. આ સ્પર્શક જે લઈ અને વાયામ છેદમાં એક્સિયમ જે આપણે આર ઇન્સ્ટન્ટ દર્શાવશે, એટલે કે ડીપી અપોન ડીટી બરાબર પ્લસ ઢાળ.
અહીંયા મૂલ્ય ધન મળશે ઢાળનું, અહીંયા મૂલ્ય ઋણ મળશે. ઋણ એટલા માટે મળશે કે તમે ઢાળ લેવા માટે વાયમ ના છેદમાં એક્સએમ કરો એટલે y1 અને y2 એટલે y2 y1 કરો અને અહીંયા t2 t1 કરો એટલે તમને આ રીતે ઢાળ પ્રાપ્ત થાય. તો અહીંયા મૂલ્ય ઋણ હોય એટલે આ ઋણ ન મળે ઇન્સ્ટન્ટ મૂલ્ય એટલે આપણે દરેક વખતે પ્રકીય ક્ષમતાનો ઘટાડો દર્શાવવા માટે આપણે ઋણ લખીએ છીએ. તો આ રીતે ત્વરિત પ્રક્રિયા વેગ નક્કી કરી શકાય. આને કહેવાય ત્વરિત પ્રક્રિયા વેગ, આર ઇન્સ્ટન્ટ. પછી બીજો પ્રશ્ન આવે છે, તત્વ યુગ્મિતિ ગુણાંક જુદા જુદા હોય તેવી પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયા વેગ. અત્યાર સુધી આપણે સરેરાશ પ્રક્રિયા વેગ અને ત્વરિત પ્રક્રિયા વેગ આ બે વેગ વિશે વાત કરી. હવે એ જ વસ્તુને આગળ આપણે સમજીએ. તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે સરેરાશ પ્રક્રિયા વેગની વાત કરી હતી ત્યારે આપણે એક ધારણા કરી હતી. એ ધારણા એવી હતી કે એક મોલ પ્રક્રિયકમાંથી એક મોલ નિભજ મળે એના માટેની વાત હતી. પણ અહીંયા આપણે શબ્દ વાપર્યો છે તત્વ યુગ્મિતિ ગુણાંકો એટલે કે મોલ સંખ્યા અલગ અલગ હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા વેગ કેવી રીતે લખવો એની આપણે ચર્ચા કરશું. એક ઉદાહરણ લઈએ, HG મર્ક્યુરી, એની ડાયક્લોરિન સાથે પ્રક્રિયા થાય એટલે HgCl2 પ્રાપ્ત થશે. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે જ્યારે એક મોલ મર્ક્યુરી વપરાય ત્યારે એક મોલ ડાયક્લોરિન વપરાય અને એક મોલ HgCl2 પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયામાં HG ના વપરાવાનો દર, Cl2 ના વપરાવાનો દર એટલે કે HG અને Cl2 ના અદ્રશ્ય થવાનો દર એ HgCl2 ના દ્રશ્ય થવાના દરને સમાન છે. તો આના માટે આપણે આમ જ લખતા હતા કે રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા HG અપોન ડેલ્ટા T બરાબર ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા T. આ બંને પ્રક્રિયક હોવાથી આગળ આપણે ઋણની નિશાની લખવું પડતા હતા. HgCl2 જે છે એ નિપજ જે છે એટલા માટે ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા T. આ રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો કે આના અદ્રશ્ય થવાનો દર અને આના દ્રશ્ય થવાનો દર બધું જ સમાન છે. શું કામ? તો કે આનો તત્વ યુગ્મિતિ ગુણાંક આનો અને આનો એટલે કે પ્રક્રિયક અને નિપજના તત્વ યુગ્મિતિ ગુણાંક સમાન છે. હવે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં બંને સમાન ન હોય, બરાબર. દાખલા તરીકે 2HI એનું વિઘટન કરીએ તો H2 અને I2 પ્રાપ્ત થશે. અહીંયા તમે જોઈ શકો છો કે HI જે છે એના બે મોલ છે, સામે H2 અને I2 એના એક એક મોલ છે. એનો મતલબ એમ થયો કે HG ના જ્યારે બે મોલ વપરાય ત્યારે H2 નો એક જ મોલ બનશે, HI ના બે મોલ વપરાય ત્યારે I2 નો ફક્ત એક જ મોલ બનશે. તો આના વપરાવાનો દર એટલે કે અદ્રશ્ય થવાનો દર અને આના ઉત્પન્ન થવાનો દર એટલે કે દ્રશ્યમાન થવાનો દર સમાન મળશે નહીં. તો આવી પ્રણાલી માટે શું કરવાનું? તો રાસાયણિક પ્રક્રિયા વેગ બરાબર આપણે સીધો આમ લખીએ કે ડેલ્ટા HI અપોન ડેલ્ટા T બરાબર ડેલ્ટા H2 અપોન ડેલ્ટા T બરાબર ડેલ્ટા I2 અપોન ડેલ્ટા T. તો આ યોગ્ય ન કહેવાય. શું કામ? તો કે આ જેટલા વેગથી ઘટે છે એટલા વેગથી આ બનતો નથી. તમને ખબર જ છે કે આ એક મોલ બને તો સાપેક્ષમાં બે મોલ જેટલો વપરાઈ જાય છે. તો આવા સંજોગોમાં આ બધાને સમાન કરવા હોય તો સરળતા ખાતર એના તત્વ યુગ્મિતિ ગુણાંક વડે એને ભાગી નાખવાના. એટલે અહીંયા આપણે 1/2 લખશું. કેમ કે એનો તત્વ યુગ્મિતિ ગુણાંક કેટલો છે? 2. જો એનો તત્વ યુગ્મિતિ ગુણાંક 2 હોય તો 2 વડે ભાગ. માની લો કે એનો તત્વ યુગ્મિતિ ગુણાંક 3 હોય તો 3 વડે ભાગ જેટલા હોય. પ્રક્રિયક માટે હંમેશા આગળ આપણે ઋણ દર્શાવશું, નિપજ હોય તો ધન. આનો સહગુણક 1 છે એટલે 1 વડે ભાગવાની જરૂરિયાત નથી. અહીંયા પણ 1 છે એટલે ભાગવાની જરૂરિયાત નથી. અત્યારે તમે જોઈ શકો છો કે આ બમણા વેગથી ઘટતો હતો અને એની સાપેક્ષમાં આ અડધા વેગથી આની સાપેક્ષમાં, બરાબર. તો અત્યારે બધાના વેગ કેવા થઈ ગયા? સમાન.
આવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો જેના આધારે આપણે આ વસ્તુ સમજાવી શકીએ. એક વધારાનું ઉદાહરણ દઉં ટેક્સ્ટ બુક થી. માની લ્યો કે આપણે આ એક ઉદાહરણ લઈએ, N2 વત્તા 3 મોલ H2 ટેન્સ ટુ 2 મોલ NH3. તો તમે અહીં જોઈ શકો છો કે એમોનિયાની બનાવટ હેબર વિધિનું આ ઉદાહરણ થયું. આ હેબર વિધિનું જે ઉદાહરણ જે છે N2 વત્તા 3 મોલ H2 એટલે 2NH3. તો આના માટે મિત્રો કેવી રીતે લખવું? તો અગાઉ સમજ્યું એ જ પ્રમાણે કે Δn2 / Δt પ્રક્રિયકો એટલે હંમેશા શું લખશું? ઋણ. આનો સહગુણક 1 છે એટલે 1 વડે ભાગવાની જરૂરિયાત નથી, પણ આનો સહગુણક કેટલો છે? 3. તો કેટલા વડે ભાગશું? પ્રક્રિયક છે એટલે શું આવશે? ઋણ. નિપજ હોય તો ધન રહેશે અને એનો સહગુણક 2 છે એટલે આપણે 2 વડે ભાગશું. આવી રીતે તમે કોઈ પણ પ્રક્રિયામાં હંમેશા સહગુણક જે હોય એટલે કે તત્વયોગમિતિ ગુણાંક એને તમે છેદમાં લઈ લો એટલે તમને બધાના આધારે મળતો વેગ સમાન મળશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. નીટની અંદર આના ઉપર આધારિત એક પ્રશ્ન છે એ પણ પૂછાઈ ગયેલો છે જેની પણ આપણે આ પ્રશ્ન પૂર્ણ થઈ ચર્ચા કરશું. બરાબર. તો આ N2 વત્તા 3 મોલ H2 ટેન્સ ટુ 2 મોલ NH3 એના માટે થઈ અને આ રીતે આપણે વર્ણન કરી શકીએ. આ ઉપરાંત માની લો કે 5 Br - BrO3 - + 6 H + aqueous આ એક પ્રક્રિયા છે કે જેમાં બધા આયનીય સ્વરૂપ દર્શાવેલા છે. આની નિપજ સ્વરૂપે 5 Br અને 1 Br એટલે 3 મોલ Br2 પ્રાપ્ત થાય અને સાથે સાથે 6H+ અને 3O એટલે 3H2O પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા માટે આપણે એક જ નિયમ ધ્યાનમાં રાખવાનો, સહગુણક હોય એને આપણે છેદમાં લઈ લેવાના. તો સહગુણક માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખશું, વે બરાબર પ્રક્રિયક માટે આગળ ઋણ લખી જ નાખવાનું. 5 છે એટલે 1/5 ડી અથવા ડેલ્ટા. સૂક્ષ્મ તબક્કે બતાવવું હોય તો ડી. આના સંદર્ભમાં તો કે -Br3 - Δt. આના સંદર્ભમાં પ્રક્રિયક છે એટલે માઇનસ જ આવશે, છેદમાં 6 લખવા પડશે કેમ કે સહગુણક 6 છે. Δh+ / Δt આના સંદર્ભમાં નિપજ છે, સહગુણક 3 છે, નિપજ છે એટલે પ્લસ Br2 / Δt અને આના સંદર્ભમાં 1/3 Δh2O / Δt. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા હોય એનો વેગ તેના તત્વયોગમિતિ ગુણાંકો જ્યારે અલગ અલગ હોય ત્યારે તત્વયોગમિતિ ગુણાંકને સહગુણક જે છે, તત્વયોગમિતિ ગુણાંક એટલે મોલ સંખ્યા, સહગુણક જે લખો એના વડે એને ભાગી નાખવામાં આવે તો બધાનો વેગ સમાન થાય. અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ ચોરસ કૌંસ એટલે બધા પ્રક્રિયક અથવા નિપજની આપણે સાંદ્રતા લખીએ છીએ, પણ ઘણીવાર વાયુ સ્વરૂપ હોય જેમ કે આ બધા વાયુ સ્વરૂપ છે તો વાયુમાં સાંદ્રતાની જગ્યાએ દબાણ લેવામાં આવે એટલે વાયુરૂપ પ્રક્રિયક માટે સાંદ્રતા ને બદલે વાયુનું આંશિક દબાણ ત્યાંને લેવામાં આવે. રીત આને આ જ રહેશે પણ સાંદ્રતાના જગ્યાએ દબાણને આપણે ધ્યાને લઈ લેવાનું. તો આ રીતે આ પ્રશ્ન સમજાવી શકાય. આપણે જે પ્રશ્ન ભણ્યા એ જ પ્રશ્નનો રૂપ 2019 નીટની અંદર આ એક પ્રશ્ન પૂછાઈ ગયો. પ્રશ્ન બરોબર જોઈ લો. રાસાયણિક પ્રક્રિયા માટે એટલે પ્રક્રિયા આપી દીધી છે N2 વત્તા 3 મોલ H2 ટેન્સ ટુ 2NH3, સાચો વિકલ્પ શું હોય? તો અગાઉ હમણાં વાત કરી એ જ પ્રમાણે કે આપણે જ્યારે પણ
તત્વીયમિતિ ગુણક અલગ અલગ હોય ત્યારે સહગુણકોને ધ્યાનમાં લઈ અને વેગ દર્શાવવાનો હોય. તો મેં તમને હમણાં અહીંયા ઉદાહરણ રજૂ કર્યું હતું, એ ઉદાહરણ મુજબ N2 વત્તા 3 મોલ H2 ટેન્સ ટુ 2 NH3 એના માટે વેગ નિયમ કેમ લખતા હતા, આના માટે ઋણ ડેલ્ટા N2 બાય ડેલ્ટા T, આના માટે માઇનસ 1 બાય 3 D ડેલ્ટા H2 બાય ડેલ્ટા T, અને આના માટે પ્લસ 1 બાય 2 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T. ત્વરિત હોય તો આપણે અહીંયા સ્મોલ d લખીએ છીએ, તો અહીંયા વિકલ્પમાં આપણને સ્મોલ d જે છે એ આપણે આપેલા છે. પેલો વિકલ્પ જો માઇનસ ડી એન ટુ બાય ડી ટી બરાબર ટુ ડી એન ટુ બાય ડી ટી, તો આના મુજબ આપણે લખવા જાય તો માઇનસ ડી એન ટુ બાય ડી ટી બરાબર છે એન એચ થ્રી ના સંદર્ભમાં લખીએ તો વન અપન ટુ જેની જગ્યાએ શું છે ટુ, એટલે આ વિકલ્પ યોગ્ય નથી. બીજો વિકલ્પ શું છે, માઇનસ ડી એન ટુ બાય ડી ટી બરાબર વન બાય ટુ ડી એન એચ થ્રી બાય dt, એનો મતલબ એમ થયો કે આ વિકલ્પ યોગ્ય છે. છતાં પણ આજે આ બે વિકલ્પની પણ આપણે તપાસ કરી લઈએ. dh3 by dt તો આ 1 upon 3 આવો છે, એની જગ્યાએ 3 લખ્યો છે એટલે ખોટું જ પડે. અહીંયા 2 છે એટલે 1 upon 2 આવો છે, એની જગ્યાએ 2 લખ્યો છે. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જ વિકલ્પ અહીંયા 1 upon 2 અને અહીંયા 1 upon 3 ના જગ્યાએ અહીંયા 3 ને અહીંયા 2 આપ્યો હોત તો સાચો પડી શકે, એટલે એવી પરિસ્થિતિ પણ આપણે વિચારી લેવાની. એ જ રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો કે માઇનસ 1 બાય 3 ડી એચ 2 બાય ડી ટી, એટલે આ વિકલ્પ તો સાચો જ છે. એમોનિયા જે છે એના સંદર્ભમાં 1 upon 2 આપ્યું એ સાચું છે, પણ અહીંયા ઋણ આવે નહીં, કેમ કે પ્રક્રિયક માટે જ આપણે ઋણ લખીએ છીએ, નિપજમાં તો ઋણ લખતા નથી, એટલે આ વિકલ્પ ખોટો થશે. આ સાચો, આ પણ ખોટો અને આ પણ ખોટો. તો નીટ 2019 ની અંદર પૂછાયેલો આ પ્રશ્ન થયો. ચાલો મિત્રો, હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એનો એક ઉકેલ મેળવીએ. પેજ નંબર 100 ઉપર લખાણ સંબંધિત પ્રશ્ન છે, એની ઉપર કોયડો છે જે તમે જાતે પ્રયત્ન કરજો. આર ટેન્સ ટુ પી માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે, એટલે આપણે અહીંયા સમય 25 મિનિટનો આપી દીધો છે અને સાંદ્રતા એ દરમિયાનનો ફેરફાર દર્શાવ્યો છે. આને આપણે C1 અથવા R1 કહી દઈએ અને આપણે R2 કહી દઈએ. આ T છે તો સરેરાશ પ્રક્રિયા વેગ આપણને ગણવાનો કીધો છે અને એ મિનિટમાં પણ ગણવાનો છે અને સેકન્ડમાં પણ ગણવાનો છે. તો જેમ અગાઉ કીધું એ પ્રમાણે આર ટેન્સ ટુ પી એક મોલ જ છે, એટલે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, પ્રક્રિયક છે એટલે ઋણ લખી નાખી. તો ડેલ્ટા આર એટલે આર ટુ માઇનસ આર વન, આર ટુ 0.02, આર વન એટલે 0.03. આ બેનું મૂલ્ય જે છે એની આગળ આપણે ઋણ દર્શાવી દઈએ અને ડેલ્ટા ટી એટલે અહીંયા 25 મિનિટ એટલે કે કેમ કે 25 મિનિટ દરમિયાન થતો ફેરફાર છે, અહીંયા 25 મિનિટ લીધો છે એટલે સાંદ્રતાનો એકમ જે મોલર છે, સમયનો એકમ મિનિટ છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો ઉપરની બાદબાકી થશે 0.02 માઇનસ 0.03 એટલે 0.01, પણ માઇનસમાં આગળ માઇનસ છે એટલે 0.01 ડિવાઇડ બાય 25. આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણને 4×10⁻⁴ આટલું મૂલ્ય આપણે પ્રાપ્ત થશે. 0.01 ડિવાઇડ બાય 25, 4×10⁻⁴ એકમ રહેશે મોલર મિનિટ ઇન્વર્સ, કેમ કે અહીંયા આપણે સમય મિનિટમાં લીધો છે. હવે માની લો કે આપણે કીધું છે એ પ્રમાણે કે સમય જે છે એ સેકન્ડમાં પણ આપણે દર્શાવવો હોય તો એના માટે મિનિટના સેકન્ડ કેટલા થાય, તો કે 1 મિનિટના 60 સેકન્ડ, એટલે 25 મિનિટના 25×60 થાય. તો આને હવે આપણે 60 વડે ભાગી નાખીએ તો 4×60×10⁻⁴ એટલે હવે જે જવાબ મળશે એ મોલર સેકન્ડ ઇન્વર્સમાં જવાબ મળશે અને એ તમે ગણશો એટલે 6.666 એટલે 6.7 કરી નાખીએ × 10⁻⁶ મોલર સેકન્ડ ઇન્વર્સ પ્રાપ્ત થશે. તો આ રીતે લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એ આપણે સમજો. હવે લખાણ સંબંધિત પ્રશ્ન એમાં 4.2 એ પણ આ જ પ્રકારનો દાખલો છે. પ્રક્રિયા 2A tends to નિપજ
એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પ્રતિ લિટર એટલે મોલર થી ઘટી અને 0.4 મોલ પ્રતિ લિટર થાય છે. આ ગાળા દરમિયાન પ્રક્રિયાનો આપણે વેગ ગણવાનો છે. પણ અહીં એક મિત્ર ધ્યાન રાખજો, પ્રક્રિયા જુઓ તમે 2a → નિપજ છે, એટલે આનો આપણે ઉકેલ આ રીતે દર્શાવીએ, 2a → નિપજ. તો પ્રક્રિયાનો વેગ છે એ આપણે -1/2 ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી વડે દર્શાવીએ. અહીં આપણે સમયનો ગાળો ડેલ્ટા ટી છે એ 10 મિનિટ આપી દીધો છે, અને સાંદ્રતાનો ફેરફાર જેને આપણે ડેલ્ટા એ વડે દર્શાવી દઈએ તો -1/2 0.5 અને 0.4 એટલે 0.4 -0.5 અપોન મિનિટ છે એ 10. આ બે ની બાદ બાકી એટલે 0.1 પણ માઇનસ છે એટલે આગળ માઇનસ ગુણી નાખો એટલે 0.1/20 આવું થશે. 0.1 ને 20 વડે આપણે ભાગીએ એટલે આ બેનો ભાગાકાર આવશે 0.005. એકમ જે છે એ મોલર અથવા મોલ પ્રતિ લિટર એટલે મોલર, અને સમય જે છે એ મિનિટ ઇન્વર્સ. અને વૈજ્ઞાનિક અંકપત્તિમાં આ રીતે પણ લખી શકાય, 5×10⁻³ મોલર મિનિટ ઇન્વર્સ. અહીંયા સમય આપણે સેકન્ડમાં કીધો નથી એટલે સેકન્ડમાં ગણવાની જરૂરિયાત નથી, પણ છતાં પણ જો આપણે સેકન્ડમાં ગણવું હોય તો આને આપણે 60 વડે ભાગી નાખીએ એટલે આપણને સેકન્ડની અંદર જવાબ પણ મળી જાય.